નમસ્તે વિદ્યાર્થીઓ હું શ્રેયસ વિદ્યાલયથી ધારા ટીચર આજે આપણે ધોરણ પાંચમાં વિષય ગણિત સમજીશું આજે આપણે પા પ્રકરણ ચાર ભાગ અને પૂર્ણ સમજીશું હવે બાળકો આજે આપણે આગળ સમજીએ જુઓ અહીં કીર્તિ નામની છોકરી શાકભાજીની ખરીદી કરવા જાય છે તો જુઓ અહીં તમને શાકભાજીના બધા ભાવો લખ્યા છે જેમ કે ટામેટાં અહીં પ્રતિ કિલોનો ભાવ આપીએ છીએ કે એક કિલો ટામેટાની કિંમત કેટલી છે બાર રૂપિયા છે આ જ રીતે બટાકા દસ રૂપિયા કિલો છે ડુંગળી સોળ રૂપિયા કિલો છે અને ગાજર અઢાર રૂપિયા કિલો અને દૂધી આઠ રૂપિયા કિલો છે તો જુઓ આપણે હવે સમજીએ કે પીડા રંગી યાદી ભાવની યાદી જુઓ તે આપણે હમણાં જોઈ ગયા બે કિલો ટામેટાનો ભાવ કેટલો થશે તો જુઓ બાળકો અહીં આપણને એક કિલો ટામેટાની કિંમત કેટલી આપી છે બાર રૂપિયા આપી છે અહીં બાર રૂપિયા આપવામાં આવ્યા છે એક કિલો ટામેટાના તો હવે બે કિલો ટામેટા લેવા હોય તો આપણે શું કરવું પડે બાર ગુણ્યા બે કારણ કે બે કિલો લેવાના છે તો બારદુ કેટલા થાય ચોવીસ એટલે બે કિલો ટામેટાની કિંમત કેટલી મળી ચોવીસ રૂપિયા આ રીતે અડધો કિલો ટામેટાના ભાવ કેટલા થશે હવે આપણને અડધો કિલો ટામેટા જોઈએ છે એટલે એક કિલો ટામેટાના ભાવ છે બાર રૂપિયા હવે અડધો કરવાનો છે એટલે કે ભાગ્યા બે બે છંગ બાર બે છંગ બાર એટલે છ આવ્યો તો અડધો કિલો ટામેટાની કિંમત છ રૂપિયા થશે આ જ રીતે જુઓ કિરણને હવે જુઓ તમને અપૂર્ણાંક આપવામાં આવ્યા છે તો કિરણને બે પૂર્ણાંક બે પૂર્ણાંક એક તૃતિયાંશ કિલો ટામેટા જોઈએ છે તેનો ભાવ કેટલો થશે હવે તમને આ રીતે આપવામાં આવ્યા હોય તો તમારે શું કરવાનું તો તમારે આ બેને અલગ કરી દેવાના તો બે અને બીજા અડધા થઈ ગયા હવે બે કિલો એક કિલો ટામેટાની કિંમત છે બાર રૂપિયા તો બે કિલોની કેટલી થશે બે કિલો ટામેટાની કિંમત ચોવીસ રૂપિયા અને બીજા આ અડધો કિલો ટામેટાની કિંમત કેટલી થશે આપણે શોધી ગયા છ રૂપિયા એટલે આ રીતે તમારે પછી સરવાળો કરવાનો ચોવીસ વત્તા છ બોલો તો કેટલા થાય ત્રીસ રૂપિયા એટલે ત્રીસ રૂપિયા થશે કેટલા ટામેટાની કિંમત બે પૂર્ણાંક એક બે પૂર્ણાંક એક તૃતિયાંશ કિલો ટામેટાની કિંમત ત્રીસ રૂપિયા થશે ત્યારબાદ સમજીએ ત્યારબાદ તે જ રીતે તમને ત્રણ પૂર્ણાંક એક દૃતીયાંશ બટાકાની કિંમત કીધી છે તો હવે બાળકો બટાકાની કિંમત તો એક કિલો બટાકાની કિંમત અહીં કેટલી આપી છે એક કિલો બટાકાની કિંમત તમને ત્રીસ રૂપિયા આપી છે એટલે કે એક કિલોના એક કિલો નહીં જુઓ તો એક કિલો બટાકાની કિંમત તમને દસ રૂપિયા આપી છે એટલે એ આપણે અહીં લખીશું એક કિલોની કિંમત દસ રૂપિયા છે તો આપણને જે શોધવાનું છે તે અહીં લખીએ કે ત્રણ અને પછી તેને અલગ અલગ કરી દઈશું તો હવે ત્રણ એક કિલોના દસ રૂપિયા છે તો કેટલા થશે વત્તા અડધો એટલે કે ત્રણ અડધા કરી દેવાના એટલે પાંચ એટલે ત્રણ પૂર્ણાંક એક તૃતીયાંશ કિલોગ્રામ બટાકાની કિંમત કેટલી થશે પાંત્રીસ રૂપિયા રીતે તમે શોધી શકો છો આ જ રીતે બાળકો તમારે જાતે ગાજર અને દૂધી દૂધીની કિંમત શોધવાની રહેશે ત્યારબાદ જુઓ કીર્તિના હાથમાં રહેલ ખરીદીની યાદી જુઓ અહીં તમને યાદી આપેલી છે તેણે આ બધું ખરીદવા માટે કેટલા રૂપ રૂપિયા આપવા પડશે તો જુઓ બાળકો અહીં તમને જોવા મળે છે કે તેણે બટાકા આટલા કિલોગ્રામ ખરીદવા છે ગાજર અને દૂધી તો આ બધું મળીને આ બધાનો ભાવ તમારે પહેલાં શોધવાનો છે ત્યારબાદ તેનો સરવાળો કરવાનો છે તો તેમને કુલ આ તમે દાખલો કરશો તો તમારો જવાબ આવશે તો તેને તો તેને કુલ એકસો બે રૂપિયા આપવા પડશે તો ચાલો આપણે તે સમજીએ તો જો બાળકો અહીં આપણે સમજી શકીએ છીએ કે જે લિસ્ટ આપ્યું હતું તેના પ્રમાણે બે પૂર્ણાંક એક ચતુર્થાંશ કિલોગ્રામ બટાકાની કિંમત તો પહેલા આપણે બે કિલોગ્રામ બટાકાની કિંમત કરીશું તો બે કિલોગ્રામ છે એટલે એક કિલોગ્રામના દસ રૂપિયા તો બે કિલોગ્રામના વીસ રૂપિયા ત્યારબાદ એક ચતુર્થાંશ તો એક ચતુર્થાંશ બટાકાની કિંમત અહીં આપવામાં આવી છે તો એક ચતુર્થાંશ એટલે એક ચતુર્થાંશ કિંમત આપવામાં આવી છે તો આ રીતે તમે કરશો તો બે પોઈન્ટ પચાસ રૂપિયા મળશે તો હવે આ બેનો સરવાળો કરીએ તો આપણને શું મળ્યું કે આટલા બટાકાની કિંમત બાવીસ પચાસ પૈસા થશે ત્યારબાદ ત્યારબાદ આ જ પ્રમાણે તમારે ગાજર ગાજરની કિંમત શોધવાની છે તો ત્રણ કિલોગ્રામ તો ત્રણ કિલોગ્રામ એક કિલોગ્રામના અઢાર છે તો એટલે મળ્યા તે જ રીતે બાળકો જુઓ અહીં તમને એક કિલોગ્રામના અઢાર રૂપિયા છે એક કિલોગ્રામની કિંમત અઢાર રૂપિયા છે તો આ જે તમને આપવામાં આવ્યા છે તેનો ભાવ દર્શાવવામાં આવી રહ્યો છે કેટલા છે તે રૂપિયા અને પચાસ પૈસા ત્યારબાદ આ સરવાળો કરીને અહીં રૂપિયા દર્શાવવામાં આવે છે કે તેર પોઈન્ટ પચાસ રૂપિયા કઈ રીતે આવ્યા અહીં એક કિલોનો ભાવ અઢાર રૂપિયા છે તો બાળકો એ ખૂબ સરળ રીત છે કે જો આપણે સમજીએ કે આપણને ત્રણના છેદમાં ચાર અહીં આપવામાં આવ્યું છે તે લેવાનું અને એક કિલોગ્રામ જે ગાજરનો ભાવ છે અઢાર રૂપિયા તે લેવાનો હવે આ રીતે જુઓ આનું સાદુ છે તમારે અહીં બે વડે ભાગ ચલાવો તો અહીં બે દુ ચાર અને બે નવામ અઢાર હવે આ બેનો ગુણાકાર થશે નવ તાલી કેટલા થાય સત્યાવીસ સત્તાવીસના છેદમાં બે હવે તમે આ બેનો ભાગાકાર કરશો ત્યારે તમને તેર પાંચ અને પાછળ તમે ઝીરો લગાવશો એટલે કે તેર પોઈન્ટ પચાસ આ રીતે તમને જવાબ મળે છે આ રીતે તમારે ભાગાકાર કરીને જવાબ મેળવવાનો છે કે બે એકા બે ભાગ ન ચાલે એટલે ઝીરો ઉપરથી ઉતાર્યો સાત એટલે બે તારી છ મુકાય એટલે એક બચશે એટલે કે તેર પોઈન્ટ પછી પાંચ વડે ભાગ ચાલે એટલે કે તેર પોઈન્ટ પચાસ આ રીતે આવશે ત્યારબાદ દૂધીની પણ સેમ તમારે આ જ રીતે કિંમત મેળવવાની છે તો દૂધીની એક કિલોની એક એક કિગરાની કિંમત આઠ રૂપિયા છે એટલે અહીં આઠ રૂપિયા અને બીજો અડધો એટલે આઠના અડધા ચાર અને આનો સરવાળો બાર થાય આ જ રીતે કુલ રકમનો સરવાળો કરતાં આપણને એકસો બે રૂપિયા મળે છે હવે આપણે આગળ સમજીએ ત્યારબાદ અહીં આપવામાં આવે છે કે તમે જે શાકભાજી ખરીદવા માંગતા માંગો છો તેનું બિલ તમારી જાતે બનાવો એટલે કે તમારે આ રીતે ઉપર જે બિલ છે તે રીતે તમારે જાતે અહીં બિલ બનાવવાનું છે કોઠામાં ને તમારે કેટલા રૂપિયા રૂપિયા આપવા પડશે તે શોધી કાઢો આપણે જે રીતે હમણાં સમજી ગયા તે રીતે તમારે શોધવાનું છે હવે બાળકો આપણે આગળનું પ્રકરણ નેક્સ્ટ વિડીયોમાં સમજીશું